આપનું સ્વાગત છે પેટની પાઠશાલામાં. હાર્ટ એટેક વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ પેટના અટેક વિશે કંઈક અલગ લાગે છે કે પેટનો અટેક પણ આવી શકે છે, તો આપણે એના વિશે આજે ડૉક્ટર ધવલ માંગુકિયા પાસે માહિતી મેળવીશું. સર, શું પેટમાં પણ અટેક આવે છે? જેમ તમે કીધું એમ કે હાર્ટ એટેક, એમ દરેક વ્યક્તિને આ પણ સમજાવવું અઘરું છે કે પેટનો અટેક. પેટનો અટેક એટલે શું? જેમ આપણે બોડીને દરેકે દરેક અંગો કે અવયવોને એક બ્લડ સપ્લાય કરતી એક નસ કે આર્ટરી કહી શકાય, અને એક બ્લડ લઈ જતી નસ એટલે કે એને વેઇન કહી શકાય, તો પેટનો એટેક એટલે કે આ બ્લડ લઈ જતી અથવા તો આંતરડામાંથી બ્લડને પાછું લાવતી નસોમાં થતો બ્લોક. આમ જોવા જઈએ તો આ એટલું કોમન રોગ નથી, પણ કદાચ હાર્ટ એટેક કરતાં પણ એક ડેડલી કે ડેન્જરસ કહી શકાય એવો આ રોગ છે, જેને અમારી ભાષામાં વિનસ થ્રોમ્બોસિસ કે આર્ટરિયલ થ્રોમ્બોસિસ કહેવાય. અને આ એક એવો રોગ છે કે આ નસો બ્લોક થવાને કારણે આંતરડાના બ્લડ સપ્લાય અથવા તો બ્લડ ડ્રેનેજના હેમ્પર થવાથી આંતરડાનું ગેંગ્રીન થઈ શકે છે, અને અમુક જ કલાકોમાં પેશન્ટની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ અને આપણે પેશન્ટને ગુમાવી શકીએ એ પરિસ્થિતિમાં પણ આવી જઈએ છીએ. સર, તો આમાં લક્ષણો શું શું દેખાય છે? અન્ય રોગોની જેમ પેટના કોઈ પણ તકલીફનો જે સૌથી સામાન્ય લક્ષણ છે તે પેટનો દુખાવો. પણ પેટનો એટેક અથવા તો કે આ રીતની જે નસોમાં જે બ્લોક થાય તેને કારણે જે દુખાવો થાય છે તે ખૂબ જ અસહ્ય હોય છે, કેમ કે આમાં નસોનો બ્લોક હોય છે અને એને કારણે જે આંતરડામાં ગેંગ્રીન થવાની શરૂઆત થાય કે ઇશ્કેમિયા થાય એ લીધે જે દુખાવો હોય છે ખૂબ જ અસહ્ય હોય છે. અને લેટર સ્ટેજમાં કે એટલે કે અમુક સ્ટેજ પછી દર્દીને ઉલટી, તાવ, ધડકનમાં વધારો આ બધા લક્ષણો પણ જોવા મળે છે. સર, પેટનો અટેક કયા દર્દીને આવી શકે છે? આમ સામાન્ય સંજોગોમાં જે દર્દીઓ એટલે કે આમાં જે રિસ્ક ફેક્ટર આપણે કહી શકીએ કે જે દર્દીઓ ઓવરવેટ છે અથવા તો જે લોકોને હાર્ટની પણ કોઈ બીમારી ચાલી આવી છે, જે લોકોનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ કંટ્રોલમાં નથી, જેમને બીજા બધા પણ મેડિકલ પ્રોબ્લેમ જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ બધા પરિબળો સંકળાયેલા છે, તો આવા દર્દીઓમાં આ રીતે પેટનો એટેક કે નસોમાં થતા બ્લોક થવાના ચાન્સીસ થોડા વધુ હોય છે. આની અંદર ઓપરેશનની જરૂર પડે છે કે પછી દવાથી એની ટ્રીટમેન્ટ થાય છે? એ ડિપેન્ડ કરે છે કે દર્દી તમારી પાસે કયા લેવલના સ્ટેજ પર કે કયા લેવલના બ્લોક પર તમારી પાસે પહોંચે છે. પણ જો લોહીમાં લોહી લઈ જતી નસોમાં બ્લોક હોય એમાં મોટે ભાગે દર્દીઓને ઓપરેશનની જરૂર પડતી જ હોય છે. અને તે ડિપેન્ડ કરે છે કે એ નસ કમ્પ્લીટ બ્લોક છે કે પાર્શિયલ બ્લોક છે. જ્યારે પણ પાર્શિયલ બ્લોક હોય તો અમે એને ઇન્જેક્શન અને દવાઓ દ્વારા લોહીને પતલું કરી એ બ્લડ સપ્લાયને રિગેન કરી શકાય અને એવા કેસીસમાં અમે ઓપરેશનને અવોઇડ કરી શકીએ છીએ. પણ જે દર્દીઓમાં તે કમ્પ્લીટ બ્લોક હોય અથવા તો ગેંગ્રીન થઈ ગયું હોય કે ગેંગ્રીન થવાની શરૂઆત થઈ ગઈ હોય તો એવા દર્દીઓને તમારે તાત્કાલિક જ ઓપરેશન કરવું પડે છે. ઓપરેશન પછી દર્દીને કઈ કઈ કાળજી લેવી પડે છે અને કઈ પરેજી રાખવી પડે છે? આ ઓપરેશન એક ખૂબ જટિલ ઓપરેશન છે, એટલે કદાચ હું બ્રોડ ટર્મમાં તો કાળજી કે પરેજી વિશે ન કહી શકું, પણ બધું ડિપેન્ડ કરે છે કે કેટલા પ્રમાણમાં આ નસોનો બ્લોક છે અને ઓપરેશન દરમિયાન કેટલા પ્રમાણમાં અંદર ડેમેજ થયું છે. ઘણા બધા કિસ્સાઓમાં જો ડેમેજ બહુ વધારે હોય તો જેમ આપણે કહીએ છીએ કે પગમાં ગેંગ્રીન થયું કે હાથમાં ગેંગ્રીન થયું અને એ કાપીને તેને અપાહિજ કરવામાં આવે છે, એ જ રીતે જ્યારે આંતરડામાં ખૂબ વધારે ડેમેજ હોય તો એ પણ દર્દીઓને લાઈફ લોંગ મોર્બિડિટી કે પછી ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ્સ થઈ શકે છે, જે કદાચ અત્યારે અમુક વાક્યોમાં વર્ણવવા મુશ્કેલ છે. સરસ. આજે આપણે પેટના અટેક વિશે અને કઈ રીતે એનાથી બચી શકાય એના વિશે માહિતી મેળવી ડૉક્ટર ધવલ માંગુકિયા સરે, જે સૌથી વિશાળ અનુભવ ધરાવે છે આ બીમારી માટેનો, એમણે આપણને આજે આ વિશે માહિતગાર કર્યા. આપણે એ માટે એમનો ધન્યવાદ કરીએ છીએ. સર, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.